પોરબંદરના એસટી રોડ પર આવેલા જલારામ મંદિર વર્ષોથી સેવા કરતા જલારામ બાપાના સેવક દ્વારા રામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 2.5x4 ફૂટનું આ મંદિર થર્મોકોલના વેસ્ટ ટુકડામાંથી બનાવવામાં આવે છે અને આગામી સોમવારે તે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. પોરબંદરમાં એસટી રોડ પર આવેલા લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે વર્ષોથી સેવા કરતા સેવક કાંતિ બાપા અયોધ્યામાં બનતા રામ મંદિર જેવું અદ્ભુત આબેહૂબ રામ મંદિર બનાવે છે. કાંતિ બાપા પોતાની આગવી સૂઝબૂઝથી વેસ્ટમાંથી બેસ્ટ થર્મોકોલના નાના ટુકડામાંથી અયોધ્યા નગરીમાં બનતા રામ મંદિર જેવું જ રામ મંદિર તૈયાર કરી રહ્યા છે. કોઈપણ જાતના સ્વાર્થ વગર પોતાની અંદર છુપાયેલ કળાથી થર્મોકોલના વેસ્ટ ટુકડા સુધી એકલા હાથે રામ મંદિર બનાવી જલારામ મંદિરમાં 22 જાન્યુઆરી સોમવારના દિવસે દર્શનમાં ખુલ્લું મૂકશે. કાંતિ બાપાએ જણાવ્યું હતું કે એક તસવીરના આધારે તેઓ રામ મંદિરનું નિર્માણ કરી રહ્યા છે અને ભગવાન શ્રી રામ તથા જલારામ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાને લીધે તેઓ આ પ્રકારની કૃતિનું સર્જન કરી રહ્યા છે. ત્યારે તેમની આ કામગીરીને જલારામ મંદિરે દર્શન માટે આવતા ભક્તોએ પણ બિરદાવી છે. મારું નામ કાંતિભાઈ ધનજીભાઈ સિંધવ. જલારામ બાપામાં સેવા આપું છું. જલારામ બાપા બધી પ્રેરણા આપે છે મને. એની પ્રેરણાથી આ ફેવિકોલ આ મંદિર બનાવ્યું થર્મોકોલનું, અને એ પણ એક પૈસાના ખર્ચા વગર. ચોપાથી જે વસ્તુઓ પડી હતી ઉપાડીને બનાવી લીધું. બનાવવા જેવું છે, આપણી થી બની જાય. બાપા ની દયા છે, બાપા ની મહેરબાની છે. ધોળી પાઘડી વાળા બેઠા છે, બનાવી લીધું. આ મંદિર માં જ બનાવ્યું. જલારામ બાપા ના મંદિર માં જલારામ બાપા ની ઝૂંપડી બનાવી હતી, કુટીર બનાવી હતી. પછી આપણે બીજું એક મંદિર બનાવ્યું હતું, નામ ભૂલી ગયું, કેદારનાથ. એવું બધું બનાવ્યું હતું બાપાની પ્રેરણા છે, બાપાની દયાથી બને. આમાં કાંતિ બાપાને કંઈ ખબર પડતી નથી. પોરબંદર શહેરના નવા જલારામ મંદિરમાં હું ટ્રસ્ટી છું. મારું નામ છે અતુલભાઈ ભગવાનજીભાઈ કારિયા. અમારે ત્યાં કાંતિભાઈ કરી અને કામ કરે છે અને મંદિરનું ખૂબ જ ધ્યાન રાખે છે. એને રામ મંદિરના ફોટા ઉપર એક વિચાર આવ્યો કે હું પણ આવું મંદિર બનાવી શકું એમ. એટલે અમે ટ્રસ્ટીઓ તરીકે અમે છૂટ આપી કે ભાઈ તમે તમારે બનાવો એમ મંદિર. અને જે કંઈ તહેવારો આવતા હોય, જનરલી ભાઈ શ્રાવણ મહિનો છે, શિવરાત્રિ હોય છે, તેવા દરેકમાં આ અમારા કાંતિભાઈ છે એ કલાકૃતિ બનાવે જ છે અને સરસ મજાની બનાવે છે. આ મંદિરની વિશેષતા હાલ જે રામ જન્મભૂમિનું 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તો અમે પણ એમાં કંઈક અંશે સહયોગી થાય એવી ભાવના છે અને એ ભાવના અમારા કાંતિભાઈ ઉજાગર કરી છે. છેલ્લા 10 દિવસથી પોતાની સેવાની કામગીરી પૂરી કરી મંદિર બનાવવામાં કામે લાગી જાય છે. જલારામ મંદિરના ઉપરના હોલ મંદિર બનાવવાની સેવા કરી રહ્યા છે. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા નગરીમાં રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે ત્યારે અહીં આ મંદિર ભક્તજનો માટે જલારામ મંદિરમાં જ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.